नमस्कार, आप जो राष्ट्र न्यूज है टूम्पी साथे हूँ श्रेष्ठ आभा। तो समाचार पर सौप्रथम नजर करिए। कार के गोपाल इटालियानी अटकात करवामां आवी छे। गोपाल इटालियाना वायरल वीडियो अंगे किस्सो सामे आव्यो अने त्यारबाद पीएम मोदी विरोध अपशब्दोनो प्रयोग पण करवामां आव्यो हतो। गोपाल इटालियानी अटकात करवामां आवी छे। महिला आयोग द्वारा समन्स पाठवामां पण आव्यो छे। समस्ते पगले आ प्रदेश प्रमुख पहुंचाशे दिल्ली। दिल्ली में गोपाल इटालियानी अटकात करवामां आवी छे। गोपाल इटालियानी जारे अटकात करवामां आवी छे त्यारे अत्यारे तो आम आदमी पार्टी में गरमाओ जोवा मळ्यो छे। सौ कोई जाने छे के आवनारा समय में विधानसभा की चूंटणी आवे छे। ते पहला अलग अलग निवेदनों दरेक पक्षा नोंधाई रह्या छे। तेवा समय में गोपाल इटालियाना वीडियो जे प्रकारे चकचार बची हती, गरमाव आव्यो हतो। राजकारणनी अंदर पीएम विरुद्ध ज्यारे अपशब्दो बोलवानो प्रयोग करवामां आव्यो हतो ते वीडियो खूब ज वायरल थयो हतो। त्यारे महिला आयोग द्वारा समन्स पण पाठवामां आव्यो छे। तो आप गुजरात प्रदेश अध्यक्ष गोपाल इटालियानी दिल्ली में धरपकड़ करवामां आवी छे। महिला आयोग द्वारा समक्ष हाजर था त्यारे तेमनी धरपकड़ करी लेवामां आवी छे। त्यारे गोपाल इटालियाए तो ट्वीट पण कह्युं छे के तेमने जेल में नाखवानी धमकी आपवामां आवी रही छे। मोदी सरकार पटेल समाज जेलना जे प्रकारे जवाब आपी रही छे त्यारे तेमने लईने पाटीदार समक्ष जे नफरत करती हती बीजेपी सरकार आ वखते त्यारे तेमने लईने अलग अलग निवेदनों सामे आव्या हता। વધુમાં ગોપાલ ઇટાલિયાના ટ્વીટે અત્યારે વધુ જોર પકડ્યું છે। રાજકારણમાં ગરમાવ ભરપૂર આવ્યો છે। રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચડ્ઢાએ પણ કહ્યું કે ગોપાલ ઇટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે। આ વધુ અપડેટ્સ પણ સામે આવ્યા છે। ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હતો, તે કિસ્સો સામે આવ્યો હતો। પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મામલો ગરમાવ્યો છે। મહિલા આયોગે આ બાબતે જાણી હતી ત્યારે તેમને સમન્સ પાઠવ્યું છે। મહિલા આયોગની સામે જ્યારે હાજર કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયાને, તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે। ગોપાલ ઇટાલિયા આકરા પ્રહારો વરસાવતા જોવા મળ્યા છે બીજેપી સરકાર તરફ। દિલ્હીમાં અટકાત કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયાની। ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ પણ કહ્યું છે કે તેમને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ધમકી આપવામાં આવી છે। આ ટ્વીટ તેમનું ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તેમણે પાટીદાર સમાજ લઈને પણ તેમણે સવાલો તો આગળ ઉઠાવ્યા છે કે બીજેપી સરકાર આ વખતે ઇલેક્શન આવે છે એટલે અલગ અલગ મુદ્દાઓ આવે છે, પરંતુ જે મુદ્દો છે તેના પર ધ્યાન નથી આપતા। આજ અંગે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, દિલ્હી ખાતે ગોપાલ ઇટાલિયાની અટકાત કરવામાં આવી છે અને અત્યારે તો ભારોભાર આક્રોશ તેમનો દેખાઈ રહ્યો છે, શું કહેશો? આપણે જણાવી દઉં કે વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ પણ પાર્ટીના નેતાનો જૂનો વિડીયો હોય કે હાલનો વિડીયો હોય એ રાજકીય ગરમાવ આવી રહ્યો છે। તેમજ ગોપાલ ઇટાલિયાનો જૂનો વિડીયો છે તે બીજેપી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, તે પીએમ મોદી જયારે વોટિંગ કરવા આવ્યા હતા જે મુદ્દાને લઈને તેમણે વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી આયોગ દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને આજ રોજ તેમને દિલ્હી હાજર થવાનું હતું। દિલ્હી હાજર થયા બાદ દિલ્હી પોલીસ દ્વારા તેમને ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે કે ભાજપે અત્યાર સુધી પટેલોને જેલ જ આપી છે, જેલ સિવાય કંઈ આપી શક્યા છે નહીં, હું પોલીસથી ડરતો નથી। આ ટ્વીટને કેજરીવાલે પણ રીટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે પોલીસ ગોપાલ ઇટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે, તે ક્યાંકને ક્યાંક આ મુદ્દો છે હવે આવનારી વિધાનસભામાં છે તે રાજકીય ગરમાવ લાવી દેશે। અને જે ગોપાલ ઇટાલિયાના ઇશુદાને પણ આક્ષેપ કર્યો છે કે બીજેપી છે, પટેલ વિરોધી પાર્ટી છે, કે ક્યાંકને ક્યાંક આ મુદ્દો છે તે જાતિ સમીકરણના આધારે જાતિ વિશે થઈ ગયો છે એવું લાગી રહ્યું છે। અને જે દિલ્હી આયોગ દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, સમન્સને લઈને ત્યાં દિલ્હી હાજર થયા હતા। જી જે આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો સમસ્યા પગલે આ પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા હતા ત્યારે અત્યારે સવાલોનો વરસાદ ગોપાલ ઇટાલિયા સમક્ષ થતો જોવા મળે છે। આપના કાર્યકરો અત્યારે આક્રોશમાં આવેલા જોવા મળ્યા છે। ઇલેક્શન આવે છે, 2022 નું વિધાનસભાની ચૂંટણી આવે છે, તે પહેલા રાજકારણમાં ભરપૂર ગરમાવો તો આવતો દેખાતો હતો। આપના કાર્યકરો બારોબાર આક્રોશમાં આવીને આકરા પ્રહારો બીજેપી સરકાર તરફ કરતા હતા। ગોપાલ ઇટાલિયાએ પણ બીજેપી સરકારને આડે હાથ લીધી હતી,
એવું કહેવાતું હતું કે પાટીદાર સમાજે રહીને તેમણે અનેક વખત ચર્ચા કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ આ વખતે બીજેપી સરકાર ગણકારતી નથી. બીજી તરફ તેમણે અમુક આડકતરી રીતે પ્રહારો પણ કરેલા હતા જ. ત્યારબાદ મહિલા આયોગે સમન્સ પાઠવ્યું છે પીએમ વિરુદ્ધ, જ્યારે અપશબ્દો બોલવાનો મામલો પણ સામે આવ્યો છે. હવે ગોપાલ ઇટાલેએ આ મુદ્દે જવાબ તો આપવો પડશે, કારણ કે તેમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે જ્યારે તેમણે ટ્વીટ કર્યું છે ત્યારે અત્યારે ટ્વિટર વોર પણ ચાલી રહ્યું છે. બીજેપી સરકારના અમુક એવા નેતાઓ છે તે આડકતરી રીતે આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે ટ્વિટર પર. અલગ અલગ નિવેદનો સૌ કોઈને આવે છે સામે, ત્યારે રાઘવ ચડ્ઢાએ પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે. આ મામલો જ્યારે સામે આવ્યો છે, સ્વાભાવિક બાબત છે કે એક બાજુ ઇલેક્શનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ચૂંટણીના હવે દિવસો આવી ગયા છે. હવે ત્રણેય ત્રણ પાર્ટી ઈડી ચૂંટણીનું જોર લગાવતી હોય તેવા સમયમાં ગોપાલ ઇટાલેની અટકાયત કરવામાં આવે છે. હવે સવાલોનો વરસાદ તેમની સમક્ષ જોવા મળશે. ત્યારે બીજી તરફ બીજેપી પાર્ટીના નેતાઓ છે તેઓ જણાવે છે કે પીએમ મોદી વિરુદ્ધ જ્યારે અપશબ્દો બોલાય છે જે જરાય સાખી લેવાય તેમ નથી, કારણ કે તેમને બંદૂક થાય છે. આ પ્રકારના નિવેદનો બીજેપી પાર્ટી તરફથી સામે આવે છે. આ પાર્ટી એવું કહે છે કે આ વખતે ઇલેક્શન આવે છે કે ધાક ધમકી કરવામાં આવે છે. આ સ્વાભાવિક પણ એવું જ લાગે છે કે રાજકારણમાં બદલાવો આવતો દેખાઈ રહ્યો છે, રાજકારણમાં ગરમાવો આવતો દેખાયો છે, રાજનીતિનો ખેલ ભરપૂર દેખવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ તો એવું સ્પષ્ટપણે કહ્યું છે કે પાટીદાર સમાજને ગણકારતી નથી. આ પ્રકારના નિવેદનો ગોપાલ ઇટાલિયાના જોવા મળે છે. ધાક ધમકી તેમને કરવામાં આવે છે તેવું ટ્વિટરમાં તેઓ લખે છે. અને આ જ્યારે નિવેદન તેમના સામે આવે છે ત્યારે બીજેપી સરકાર તરફથી કહેવામાં આવે છે આ તદ્દન ખોટું છે, જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે ગોપાલ ઇટાલિયા, કારણ કે ઇલેક્શન આવે છે એટલા માટે આ પ્રદેશ પ્રમુખ આ પ્રકારના નિવેદનો આપે છે. હવે સાચું શું છે, ખરા કરીનો ખેલ આ વખતે જામ્યો છે, ત્યારે ખરેખર આ વખતે ચૂંટણીમાં રોમાંચ તો જોવા જ મળશે, સ્વાભાવિક બાબત છે. એક બાજુ ઇલેક્શનની તડામાર તૈયારીઓ રણનીતિ ગણાઈ રહી છે, પરંતુ આ જે મામલો આવ્યો છે શું આ એક રણનીતિનો ભાગ તો નથી રે, તે પણ સવાલો સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. દિલ્હી ખાતે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે, તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, તેના કારણે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા. તેમની અટકાયત કરવામાં આવી છે, તેમની પાસે સવાલોનો વરસાદ થતો જોવા મળ્યો છે. હવે એક વિડીયો વાયરલ થયેલો જોવા મળ્યો છે. આપના જ લોકો છે તે સતત કહી રહ્યા છે કે આ તદ્દન ખોટો છે, ગોપાલ ઇટાલિયા તરફથી આ પ્રકારે કોઈ નિવેદનો જ આપવામાં નથી આવ્યા. તો બીજી તરફ બીજેપી સરકારના કાર્યકરો નેતાઓ એમ કહે છે કે આ પણ જૂઠું ફેલાવાનું કામ કરે છે. આ પહેલા જે પ્રકારે ગૌરવ યાત્રા હતી શરૂઆત થઈ હતી ત્યારે પણ આ તરફ આકરા પ્રહારો બીજેપી પાર્ટીના નેતાઓ કરતા હતા. તે પહેલા પીએમ મોદીએ પણ અમુક વાર જણાવી દેવું છે, આડકતરી રીતે તેમણે પણ નિવેદનો આપ્યા છે. આ વખતની ચૂંટણીમાં ખરેખર રંગ જામ્યો છે અને એકંદરે કહી શકાય કે દિલ્હીમાં અત્યારે ભરપૂર ગરમાવો આવતો દેખાઈ રહ્યો છે. દિલ્હીમાં સૌ કોઈ જાણે છે કે ત્યાં તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે, અને ત્યાં હવે અરવિંદ કેજરીવાલ શું ગોપાલ ઇટાલિયાને મળવા જશે તે પણ સવાલ ઉભો થયો છે કે ગોપાલ ઇટાલિયાને લઈને હવે અરવિંદ કેજરીવાલ શું કહે છે. રાઘવ ચડ્ઢાનું નિવેદન તો સામે આવ્યું છે કે ધાક ધમકી કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવી રહી છે, તે ખોટું છે. આ વખતે જે જરાય સાખી લેવામાં નહીં આવે, ધરપકડ કરવામાં આવે છે, ખોટા કેસમાં ફસાવવામાં આવે છે. તો બીજેપી પાર્ટી આ મુદ્દે સવાલ તો આપવા જોઈએ. વાયુવેગે અત્યારે આ ચર્ચા થતી જોવા મળે છે. આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાનું ટ્વિટર અત્યારે જે ટ્વીટ કરેલું છે ટ્વિટર પર તે પણ વાયુવેગે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સ્વાભાવિક બાબત છે કે ચર્ચા ત્યારે જ થાય, કારણ કે જે અપશબ્દો બોલવાને લઈને મામલો સામે આવ્યો છે પીએમ વિરુદ્ધ, ત્યારે ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મહિલા આયોગે સમન્સ પાઠવ્યું હતું ગોપાલ ઇટાલિયા, તેના કારણે જ દિલ્હી ખાતે પહોંચ્યા. દિલ્હી ખાતે જેઓ સીધા જ ઉતર્યા ત્યારે સીધા તેમને અટકાયત કરવામાં આવે છે, અને અત્યારે દિલ્હી ખાતે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે કયા પ્રકારના સવાલો કરવામાં આવતા હશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ એક મામલો સામે આવ્યો છે, કારણ કે અત્યારે
સૌથી મોટો હોટ ટોપિક ગોપાલ ઇટાલિયા બની ગયા છે. કારણ કે ગોપાલ ઇટાલિયા એવા તો કયા પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હશે કે તેમણે મહિલા આયોગે સમન્સ પાઠવ્યું હશે. કયા પ્રકારની લાગણી દુબઈ હશે જેના કારણે આ પ્રકારે તેમની અટકાત કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. મહિલા આયોગ સમક્ષ તેઓ હાજર પણ થશે અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તેમનું એક ટ્વિટર છે, તેની પર નજર કરીએ શું કહ્યું છે તેમણે. તેમણે લખ્યું છે કે તેમને જેલમાં નાખવાની ધમકી આપવામાં આવી છે. મોદી સરકાર પટેલ સમાજે જેલમાં ધકેલી મુક્તિ હતી, હવે બીજેપી પાટીદાર સમાજે નફરત કરી રહી છે. આ પ્રકારના નિવેદન તેમણે આપ્યા છે. મેં સરદાર પટેલના વંશજ છું તેમણે એવું પણ કહ્યું છે.